ઠાકરામાં ઠાકોર યુવાનની બે શખ્સો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં એકંદરે થોડા મહિનાની શાંતિ બાદ ફરીથી નવા એસપી આવતાની સાથે જ અસામાજિક પ્રવૃત્તિને છૂટો દોર મળી ગયો છે. જિલ્લાભરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા, જાહેરમાં લુખાઓ દ્વારા દારૂ ઢીંચીને ભરબજારમાં મચાવતો આતંક, દિનદહાડે લુખાઓ દ્વારા હુમલા જેવી કેટલીક પ્રવૃત્તિઓને પોલીસ ડામવામાં અસમર્થ રહી છે. ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક તાલુકામાં પોલીસ પરમિશનથી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોય તેવો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં છેલ્લા ચારેક દિવસમાં બે હત્યાને અંજામ અપાયો હોવાની વાત સામે આવી છે, જેમાં એક ચૂડા તાલુકાની મામલતદાર કચેરીની બાજુમાં જ યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું. તેને હજુ માત્ર ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યારે ફરીથી ધાંગધ્રા શહેરની શાંતિ ડહોળાઈ છે, જેમાં ધાંગધ્રા શહેરની મોજીવાડ વિસ્તાર પાસે રહેતા મનોજ કનૈયાલાલ ઠાકોર નામના યુવાનની બે શખ્સો દ્વારા સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારના રોજ મોડી રાત્રે શહેરના મોજીવાડ વિસ્તારમાં રહેતા મનોજભાઈ કનૈયાલાલ ઇન્દરિયા નામનો યુવાન પોતાના રહેણાંક મકાનની બાજુમાં લગ્ન પ્રસંગે હાજર હતા, જે દરમિયાન ફિરોઝ ઉર્ફે મુન્નો મહેમદભાઈ ખાંટકી તથા મહેશ ઉર્ફે હેડન મંજીભાઈ રાઠોડ રહે બંને ધાંગધ્રાવાળા દારૂના નશામાં આવી જેમ તેમ ગાળો બોલતા હતા. ત્યાં ઊભેલા મરણ જનાર મનોજભાઈ ઇન્દરિયા દ્વારા બંને નશામાં હોવાથી તેઓ અહીં પ્રસંગમાં ગાળો ન બોલે તેમ સમજાવવા જતાં ઉશ્કેરાઈ ગયેલા ફિરોઝ ખાટકી દ્વારા મનોજભાઈ પર હુમલો કરી પોતાની પાસે રહેલ છરીથી મનોજભાઈના છાતીના ભાગે ઘા મારતા મનોજભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. આ તરફ મનોજ ઠાકોર પર પણ છરી વડે હુમલો થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મોડી રાત્રે સામાન્ય બોલાચાલીમાં બનેલી હત્યાના બનાવથી જાણ પોલીસને થતાં તાત્કાલિક સિટી પોલીસ પીઆઈ ખુમાનશી વાળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હત્યા કરી નાસી છૂટેલા બંને શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન હત્યાના કલાકો બાદ બંને હત્યારાઓ નશાની હાલતમાં હોવાથી પોલીસ ગિરફ્તમાં આવી ગયા હતા. મોડી રાત્રિના સમયે બનેલી હત્યાની ઘટના સમગ્ર શહેરમાં વાયુ વેગે પ્રસરી હતી. જોકે ચૂંટણીના માહોલ વચ્ચે હત્યા બાદ તુરંત જ આ બનાવને કોમવાદ જેવો અપાપવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને મૃતક મનોજભાઈ કનૈયાલાલ ઇન્દરિયા ઠાકોર સમાજના હોવાથી સમગ્ર ઠાકોર સમાજ દ્વારા હત્યાને સ્પષ્ટ શબ્દોમાં વખોડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંભાળનાર સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ બાનમાં લીધા હતા. મનોજ ઠાકરની હત્યા બાદ કલાકોમાં ઝડપાઈ ગયેલા બંને હત્યારાઓમાં ફિરોઝ ઉર્ફે મુન્નો અગાઉ પણ મર્ડરમાં જેલવાસ ભોગવી આવેલ હોવાની વાત પણ સામે આવી હતી. હાલ હત્યામાં સંડોવાયેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડી ઓન રેકોર્ડ નહીં દર્શાવતા પૂછપરછ આદરી હત્યાની વધુ તપાસ પીઆઈ ખુમાનશી વાળા ચલાવી રહ્યા છે. ગઈકાલ તારીખ 30ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર વિસ્તારમાં પોડીપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોય જ્યાં મારામારી થયેલી, જેમાં મનોજભાઈને છાતીના ભાગે છરી લાગતા એમનું મૃત્યુ નિપજેલ છે અને એમને જે મારનાર બે ઈસમો છે જેમાં ફિરોઝ ઉર્ફે મુનો ખાટકી તેમજ બીજો મહેશ ઉર્ફે હેડન રાઠોડ આ બંને ઈસમોએ એમને મારી અને નાસી ગયેલા હોય જે બાબતે પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગરના હોવાની સૂચના અને ડીવાયએસપી સાહેબ શ્રી ધાંગધ્રા શહેરના હોય વિવિધ અલગ અલગ જાતની ટીમો બનાવી એલસીપી એસઓજી ધાંગધ્રા સિટી ધાંગધ્રા તાલુકા તેમજ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ ધરેલી, જે દરમિયાન આજ રોજ બંને આરોપીઓને પકડી લીધેલ છે અને એમની પાસેથી જે કંઈ હથિયારો વગેરે જે ગુનાના કામે ઉપયોગમાં લીધા. શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા.